राजकोट पोरबंदर राजकोट वाया जेतलसर जंक्शन वच्चे एक वर्षथी बंद थयेली ट्रेन तेमज अन्य एक लांबा अंतरनी ट्रेन फरी शुरू थवाना समाचार सामे आवता मुसाफरोमां खुशीनी लागणी जोवा मळी हती। कोरोना काळमां वधु कोरोना न फैलाय ते माटे आ ट्रेन बंद करवामां आवी हती, त्यारे आ ट्रेनने कारणे मुसाफरोने भारे हालाकी भोगवी पड़ती हती, तेने ध्याने लईने फरी आ ट्रेनो शुरू करवामां आवी रही छे। अहेवाल दीपक राઠોડ ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઈ ઘેરવડા। COVID-19માં છેલ્લા એક વર્ષથી આપણા રૂટની ટ્રેનો બંધ હતી, તે તારીખ 4 અને રવિવારથી ચાલુ થવા જઈ રહી છે, તે ખૂબ જ સુખદ સમાચાર છે। લોકલ ટ્રેનને એક્સપ્રેસ કરવામાં આવેલ છે। એક્સપ્રેસ આપણે એક 4 વાગ્યાની ટ્રેન હતી, પોરબંદર રાજકોટથી એક જ એક્સપ્રેસ હતી, સવારની લોકલ ટ્રેન હતી, એને પણ એક્સપ્રેસ કરી દેવામાં આવેલ છે। લોકોની માંગ છે કે લોકલ ટ્રેન ચાલુ રાખે, એના તરફથી ચેમ્બર્સ ઓફ કોમર્સ સરકારને પણ રજૂઆત કરશે। સિનિયર સિટીઝનોના લાભ પણ બંધ કરી દેવામાં આવેલ છે, તમામને એક સરખી ટિકિટ લેવામાં આવશે અને એક્સપ્રેસના ભાવ લેવામાં આવશે। આ પણ રજૂઆત લોકોની છે, એ પણ અમે સરકારશ્રીને રજૂઆત કરશું। તદુપરાંત તારીખ 16 ને લાંબા અંતરની ટ્રેન પોરબંદર સાંત્રા કરાચી એ પણ શરૂ થવા જઈ રહી છે, તો તેમાં પણ લોકોને સારી એવી રાહત મળેલ છે। ટ્રેન ચાલુ થયેલ છે પણ એક્સપ્રેસ છે, એને આપણે લોકલ માટે રજૂઆત કરશું અને આ ટ્રેન ચાલુ થવાથી ઘણા સમયથી લોકો જે બસોમાં ઊંચા ભાડા આપતા હતા તેમાં રાહત મળશે અને સુખદ સમાચાર મળેલ છે અને લોકો બહોળી સંખ્યામાં આનો લાભ લેશે। આ ટ્રેનથી તમામને લાંબા અંતરમાં જવા માટે પણ સરળતા થશે અને ઘણા સમયથી જે તકલીફ હતી તે દૂર થયેલ છે, એ સારા સમાચાર છે। પણ એક્સપ્રેસ ટ્રેન છે એને લોકલ માટે રજૂઆત કરવામાં આવશે। વિઠ્ઠલભાઈ કોરડિયા, મહામંત્રી સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન। છેલ્લા 1 વર્ષને 15 દિવસથી આપણા આ રૂટમાં જે રેલવે વ્યવહાર હતો એ COVID-19ને કારણે બંધ હતો, પરંતુ મુસાફરોની સુવિધા માટે આવી પરિસ્થિતિમાં પણ સરકારે આપણી અનુકૂળતા માટે ફરી રેલવે વ્યવહાર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। 4 તારીખથી રાજકોટ પોરબંદર ટ્રેન શરૂ થવા જઈ રહી છે અને 16 તારીખથી આ રૂટ ઉપર ચાલતી વીકલી ટ્રેન પોરબંદર સાંત્રાકાચી પણ શરૂ થવા જઈ રહી છે। ટ્રેન જ્યારે શરૂ થાય ત્યારે આપણી સૌની ફરજ બને છે કે સરકારે નક્કી કરેલી ગાઈડલાઇન્સનું પાલન કરીશું, કોરોનાને કારણે આપણે માસ્ક અવશ્ય પહેરીશું, સેનિટાઇઝરનો પૂરો ઉપયોગ કરીશું અને ખાસ તો સોશિયલ ડિસ્ટન્સ જાળવીશું। આ ફરજો આપણે નિભાવશું, આપણા માટે નિભાવવાની છે, કોરોનાને હરાવવા માટે નિભાવવાની છે અને આપણી જે રેલવેની સુવિધા છે એને કાયમી ચાલુ રાખવી હોય તો આપણે આટલી તકેદારી ચોક્કસ રાખશું। એક પ્રજાજન તરીકે, એક સારા નાગરિક તરીકે આપણે આ શરતોનું પાલન કરીએ અને કોરોનાને હરાવીએ। હું શ્રી HV દેસાઈ, સ્ટેશન અધિક્ષક ઉપલેટા, ઉપલેટાની જાહેર જનતાને જાણ કરું છું કે ઉપલેટાની અંદર પોરબંદરથી રાજકોટ જતી ગાડી 4 એપ્રિલથી નિયમિત રૂપે દોડશે, તેમજ ગાડી નંબર 90-83 પોરબંદર સાંત્રાગાચી જે દર શુક્રવારે ઉપલેટાથી સાંત્રાગાચી જતી એ 16-4 નિયમિત રૂપે ચાલુ થાય છે અને તેમનું બુકિંગ 22 માર્ચથી ખુલી ગયું છે। એ સિવાય જે રાજકોટથી ગાડીઓ અથવા અમદાવાદથી ગાડીઓ દોડે છે તેનું પણ બુકિંગ ઉપલેટામાં થાય છે। આ સિવાયની જે આપણી નિયમિત દોડતી ગાડી પોરબંદર સોમનાથ ગાડી પણ ટૂંક સમયમાં નિયમિત રૂપે દોડતી થઈ જશે। આ કોરોનાના પીરિયડની અંદર ઉપલેટાની જાહેર જનતાને મારી વિનંતી છે કે કોરોનાની ગાઈડલાઇનનું પૂરતું પાલન કરે, જ્યારે પણ સ્ટેશન પર આવે ત્યારે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, તેમજ COVID-19ના માપદંડોનું પૂરેપૂરું પાલન કરે, જેથી કરીને આપણે આ સંક્રમિત રોગને બચાવી શકીએ।